હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 20 સમાજ સમર્પિત શ્રેષ્ઠિ. તેના આપણે નવનીતના પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવીએ. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? ઉત્તર, નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખેતીનું સહેજ જ્ઞાન ન હતું, છતાં તેમણે યુગાન્ડાની વણ ખેડેલી ધરતી પર અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થને કારણે તેમને એમાં સફળતા મળી. એ પછી તેમણે કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. આ રીતે નાનજીભાઈએ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરી 1924માં લુગાઝી સુગર ફેક્ટરી શરૂ કરી. એક સદી પહેલા જાપાનની ટેકનોલોજી અપનાવી તેણે નવા યુગની શરૂઆત કરાવી. આમ સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલા અને માત્ર 4 ચોપડી સુધી ભણેલા નાનજીભાઈને અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવામાં અને તેને વિકસાવવામાં સફળતા મળી. આથી નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે. પ્રશ્ન 2, નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા? ઉત્તર, નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા કારણ કે તેમણે પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા કોફી, કેતકી અને રબરની ખેતી કરી, કપાસનો વિકાસ કરી યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરી 1924માં લુગાઝી સુગર ફેક્ટરી શરૂ કરી. નાની ઉંમર અને ઓછું ભણતર હોવા છતાં અસાધારણ હૈયાસૂઝ, સખત પરિશ્રમ, સાહસ અને પરમાત્મામાં અડગ શ્રદ્ધાને કારણે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા. પ્રશ્ન 3, નાનજીભાઈ મહેતાએ યુગાન્ડાની ધરતીનું ઋણ કઈ રીતે અદા કર્યું? ઉત્તર, નાનજીભાઈ યુગાન્ડાની ધરતી પર પોતાની હૈયાસૂઝ, સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્ધાથી પુષ્કળ ધન કમાયા. યુગાન્ડાની ધરતીએ તેમને ખૂબ સમૃદ્ધિ આપી અને શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકેની નામના મળી. તેઓ યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા. પ્રશ્ન, નાનજીભાઈ મહેતાના પરોપકાર, વિદ્યાપ્રેમ અને ભારતીય સંસ્કારનો ત્રિવેણી સંગમ હતો. આથી તેમણે પૂર્વ આફ્રિકામાં ઉદાર હાથે દાન આપીને નર્સરી સ્કૂલ, આર્યકન્યા ગર્લ્સ હાઈસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉન હોલ, નગર ઉદ્યોગો, આર્ય સમાજના મંદિરો અને મહિલા મંડળ ભવનોની સ્થાપના કરી. આમ નાનજીભાઈ મહેતાએ યુગાન્ડાની ધરતીને આ રીતે અનેક હાથે પાછું વાળીને યુગાન્ડાની ધરતીનું ઋણ અદા કર્યું. પ્રશ્ન 4, નાનજીભાઈ મહેતાએ પોરબંદરમાં સ્થાપેલી આર્યકન્યા ગુરુકુળ વિશે જણાવો. ઉત્તર, નાનજીભાઈ મહેતા સ્પષ્ટપણે માનતા હતા કે પુત્ર પુત્રીમાં સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના જ
ભારતને મહાન બનાવશે. એ માટે તેમણે આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવા માટે પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી. આ આર્ય કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હસ્તે નખાવ્યો. આ તેમનું અપૃશ્યતા નિવારણનું સાહસિક પગલું હતું. છેલ્લા 80 વર્ષથી ચાલતી આર્ય કન્યા ગુરુકુળમાંથી 30,000થી વધારે કન્યાઓએ ડિગ્રી મેળવી છે. એથી વિશેષ નોંધપાત્ર હકીકત એ છે કે આ કન્યાઓએ ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે. આ કન્યાઓ દેશ વિદેશના દીવડી બનીને પ્રકાશ પાથરી રહી છે. આર્ય કન્યા ગુરુકુળને તેમના પુત્રી સવિતાબહેન પણ વર્ષો સુધી ઉત્તમ માર્ગદર્શન આપતા રહ્યા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? ઉત્તર. 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં મુસાફરી કરીને યુગાન્ડા પહોંચવાનું હતું. મહિનાઓની આ સફર હતી. એમાં વચ્ચે તોફાન આવ્યું. વહાણને દરિયામાં આગળ ધપાવનાર કુવાસ્તંભ અને શટ તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિનો દરિયામાં થયેલો અનુભવ ભલભલાને ડગમગાવી દે તેવો હતો. છતાં નાનજી સહેજે ડગ્યા ન હતા. પ્રશ્ન 2. કિશોર નાનજીએ દરિયાની અનિશ્ચિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા? ઉત્તર. દરિયાનું તોફાન જોતા જીવન અનિશ્ચિત હતું. છતાં કિશોર નાનજીએ હિંમત જાળવી રાખી દરિયાની અનિશ્ચિત સફરમાં પણ વહાણમાં બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર પર અડગ શ્રદ્ધા રાખીને એ દિવસો પસાર કર્યા. પ્રશ્ન 3. નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. ઉત્તર. નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત આ હતો. સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો. આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા હતા. તેમણે સામાન્યજનો, ગ્રામ સમાજ, મહિલાઓ, અપુષ્યતા નિવારણ, સક્ષમ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા. પ્રશ્ન 4. નાનજીભાઈ મહેતાએ ક્યારે સમાજ ઉષ્કર્ષમાં સમય ગાળવાનું નક્કી કર્યું? ઉત્તર. નાનજીભાઈએ પૂર્વ આફ્રિકામાં વેપાર ઉદ્યોગ વિકસાવવામાં અને તેમને સ્થિર કરવામાં લગભગ 1/2 સદી સુધી જિંદગી પસાર કરી. જોકે આ સાથે તેમના સેવા કાર્યો તો ચાલુ જ હતા, પણ પછી માતૃભૂમિનું ઋણ ચૂકવવા તેમણે પોતાના પુત્રોને ઉદ્યોગ ધંધા સોંપી સમાજ ઉષ્કર્ષમાં સમય ગાળવાનું નક્કી કર્યું. પ્રશ્ન 5. આજથી 60 વર્ષ પહેલા નાનજીભાઈએ શેના વિકાસ માટેના દરવાજા ખોલ્યા? ઉત્તર. આજથી 60 વર્ષ પહેલા નાનજીભાઈને લાગ્યું કે દેશ વિદેશના સંશોધનકારોને એમના સંશોધન માટે અનુકૂળતા અને સગવડ કરી આપવી જોઈએ. આથી તેમણે મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં શ્રી નાનજી કાલિદાસ મહેતા ઇન્ટરનેશનલ હાઉસની સ્થાપના કરી. આ રીતે તેમણે વિકાસ માટેના દરવાજા ખોલ્યા. પ્રશ્ન 6.
આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઈએ સૌરાષ્ટ્રમાં શીશી પ્રવૃત્તિઓ શરૂ કરી. ઉત્તર: આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઈએ સૌપ્રથમ સૌરાષ્ટ્રના પોરબંદરમાં ઉદ્યોગોના તારક મંડળની રચના કરી. પોરબંદરમાં ભારત મંદિરની સ્થાપના કરી. ભારતીય સંસ્કૃતિને પોષણ આપનાર ઋષિઓ અને સંતોનો સંદેશ ઉગતી પેઢી સુધી પહોંચે એ માટે તેમણે ઋષિઓ અને સંતોનું મ્યુઝિયમ તૈયાર કરાવ્યું. ઉપરાંત વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે તારા મંદિરની પણ સ્થાપના કરી. પ્રશ્ન 7: નાનજીભાઈના મૃત્યુ પછી તેમણે કોણે કોણે કઈ રીતે શ્રદ્ધાંજલિ આપી? ઉત્તર: તારીખ 25/8/1969 દિવસે નાનજીભાઈનું મૃત્યુ થયું ત્યારે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી, પરંતુ તેમાં ગામડાની એક અભણ બહેને સર્વોત્તમ અંજલિ આપી હતી. આજ ધર્મનો થાંભલો ખરી પડ્યો. પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસમાં અદ્ભુત યોગદાન આપનાર નાનજીભાઈને યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબોટે ભવ્ય અંજલિ આપતા કહેલું, નાનજીભાઈના નિધનથી યુગાન્ડાની આર્થિક સમૃદ્ધિમાં મહત્વનો ફાળો આપનાર મિત્ર અમે ગુમાવ્યો છે. તેમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યો કાયમ યાદ રહેશે. પ્રશ્ન 8: અંતમાં લેખક મનસુખ સલ્લાએ નાનજીભાઈની પ્રશંસા કરતા શું કહ્યું? ઉત્તર: અંતમાં લેખક મનસુખ સલ્લાએ નાનજીભાઈની પ્રશંસા કરતા કહ્યું કે નાનજી કાલિદાસ મહેતા વાદળ જેવા ઉમદા અને ઋણ ભાવવાળા શ્રેષ્ઠી હતા. જેમ વાદળ પૃથ્વી ઉપરથી વરાળ રૂપે પાણી લઈને એકઠું કરે છે અને યોગ્ય વખતે ફરી પૃથ્વી પર વરસાવે છે, તેમ નાનજીભાઈ કમાયેલું સમાજને અર્પણ કરતા રહ્યા. સંપત્તિ કમાનાર અનેક હોય છે, પણ સમાજને આવી હિતકર રીતે પાછું વાળનાર બહુ થોડા હોય છે. નાનજી કાલિદાસ મહેતા એવા વિરલ શ્રેષ્ઠી હતા. પ્રશ્ન 3: નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1: સમાજ સમર્પિત શ્રેષ્ઠી ગ્રદ્યનું આલેખન કોણે કર્યું છે? ઉત્તર: સમાજ શ્રેષ્ઠી ગદ્યનું આલેખન મનસુખ સલ્લાએ કર્યું છે. પ્રશ્ન 2: સમાજ સમર્પિત શ્રેષ્ઠી ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ઉત્તર: સમાજ સમર્પિત શ્રેષ્ઠી રેખાચિત્ર છે. પ્રશ્ન 3: કિશોર વયે નાનજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી? ઉત્તર: કિશોર વયે નાનજીભાઈમાં અનડીઠેલી ભૂમ પર પગ મૂકવાની સાહસિકતા હતી. પ્રશ્ન 4: સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કેમ કોને ઓળખાવ્યા છે? ઉત્તર: સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે. પ્રશ્ન 5: નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે? ઉત્તર: નાનજીભાઈના મતે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે. ઉત્તર: પ્રશ્ન 6: નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અપૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું? ઉત્તર: નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હાથે નખાવી અપૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું. પ્રશ્ન 7: નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તેના પાયામાં કઈ બે બાબતો હતી? ઉત્તર: નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તેના પાયામાં તેમનો સખત પરિશ્રમ અને આત્મશ્રદ્ધા હતી. પ્રશ્ન 8: નાનજીભાઈને પંચશીલ સિદ્ધાંતો અપાવનાર
અપનાવવામાં કોનો સાથ હતો? ઉત્તર: નાનજીભાઈએ પંચશીલ સિદ્ધાંતો અપનાવવામાં તેમના સહધર્મચારિણી સંતોષબહેનનો સાથ હતો. પ્રશ્ન 9. નાનજીભાઈએ વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે શાની રચના કરી? ઉત્તર: નાનજીભાઈએ વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે તારા મંદિરની રચના કરી. પ્રશ્ન 10. નાનજીભાઈએ ગાંધીજીના જન્મસ્થળે શાનું સર્જન કરાવ્યું? ઉત્તર: નાનજીભાઈએ ગાંધીજીના જન્મસ્થળે કીર્તિ મંદિરનું સર્જન કરાવ્યું. પ્રશ્ન 11. નાનજીભાઈએ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની સ્થાપના શા માટે કરી? ઉત્તર: નાનજીભાઈએ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની સ્થાપના કરી કારણ કે તેમણે કન્યાઓને ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવાની પ્રેરણા આર્ય સમાજમાંથી મળી હતી. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. ને આવા જ વિડીયોઝ અથવા તો તમારે જે પણ સબ્જેક્ટ્સના વિડીયોઝ જોઈએ છે તે અમારી આ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહેશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.